રૂપાલા વિવાદ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધર્મરથ આજે હળવદમાં આવ્યો હતો. હળવદમાં મુખ્ય રસ્તાઓ પર ફેર્યા બાદ જે છે તે હળવદ તાલુકાના દિગડિયા ગામે એટલે કે શક્તિધામ ખાતે અહીં એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરી. પહેલાં એક તમારી ઓળખાણ આપજો. મારું નામ વિશુભા ઝાલા છે, હું સુરેન્દ્રનગર જિલ્લા જે અત્યારે શ્રી ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન લડત ચાલે છે એનો કન્વીનર છું. ગુજરાતની કોર કમિટીમાં પણ હું મેમ્બર છું. એટલે આજે અમે શું છે કે છેલ્લા 25 દિવસથી જે રૂપાલાભાઈએ જે વાણીવિલાસ કરેલો છે અમારી બેન બેટી ઉપર, એના સંદર્ભમાં 25 દિવસથી અમે લોકશાહી ઢરે શાંતિથી લડત ચલાવી રહ્યા છીએ. અમને એમ આશા હતી કે કદાચ ભાજપ અને ઉપર નરેન્દ્રભાઈ અને મોદી સાહેબ કંઈક, નરેન્દ્ર મોદી અને અમિતભાઈ કંઈક વિચારશે, કારણ કે એક બાજુ આખા હિન્દુસ્તાનનો 22-23 કરોડ રાજપૂત સમાજ છે અને બીજી બાજુ ફક્ત એક પરસોત્તમભાઈ છે, પણ છતાં એમને પરસોત્તમભાઈ ઉપર એટલો બધો પ્રેમ છે. જેમ ધૃતરાષ્ટ્ર તમને કહું ને કે જે પુત્રના મોહમાં જે અંધ હતો, પણ મોદી સાહેબને અમિતભાઈને તો બે બે આંખો આપેલી છે. છતાંય જો આટલો જુવાડ આટલો રોષ એમને દેખાતો ન હોય તો જે મહાભારતનું પરિણામ શું હતું એ આપણે બધાને ખ્યાલ છે. એટલે અમે એમને સમજાય, અમે 19 તારીખ સુધી એમને ડેડલાઇન આપી હતી કે 19 તારીખ સુધી જો તમે આ ટિકિટ નહીં થાય તો અમે ખુલ્લેમ અમારો પાર્ટ 2 આંદોલન ચાલુ થશે. એટલે પાર્ટ 2ના આંદોલનના ભાગરૂપે અમારી કોર કમિટીએ નક્કી કર્યું છે કે હવે તમે જિલ્લા આખા ગુજરાતની અંદર એક ધર્મરથનું તમારે આયોજન કરવું અને જનજાગૃતિ અને ભાજપ વિરુદ્ધમાં જે અત્યારે તાનાશાહી છે એમને જે સત્તાનો મદ ચડ્યો છે આ મદને જમીન ઉપર લાવવા માટે તમારે આ બધી એકતા કરી છે. અને અમારા રાજપૂત સમાજમાં અત્યારે જે એકતા થઈ છે એ આ સ્વયંભૂ છે. આ લડત સામે કોઈ પક્ષ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ સંસ્થા નથી. આ જે આંદોલન સ્વયંભૂ આંદોલન છે, એટલે આ સ્વયંભૂ આંદોલનથી સાહેબ અમે અત્યારે લોકશાહી છે. અત્યાર સુધીમાં ક્યાંય પણ તમે જો રતનપરમાં 5-7 લાખ માણસો ભેગા થયા, એક તમને કોને હરીનો પણ અમે નુકસાન નથી કર્યું, કોઈ જાતનું કોઈ તોફાન નહીં. કોલ ગાંધી તીજા માર્ગે થાય અને ખૂબ સારી એને નોંધ લીધેલી છે. એ પ્રકારના આંદોલન થાય છે. હવે પાર્ટ 2ની અંદર અમારું આંદોલન એ છે કે હવે અમે ખુલ્લેઆમ જ્યાં જ્યાં જઈને ભાજપ વિરુદ્ધની અંદર મતદાન કરવા માંડું, સ્થાની આમે ચાહે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય, ભાજપના વિરુદ્ધમાં વોટ આપી અને તમે ભાજપને જમીન ઉપર લાવવાનું અને બાકીની જે પણ પાર્ટી હોય એને સાહેબ નોટામાં કે અપક્ષને કોઈને વોટ નહીં આપવાનો. એટલે રાજપૂત સમાજને રાજપૂત સમાજ સાથે 18 વર્ણ જાગેલા, કારણ કે રાજપૂત સમાજનો એક યુવાન સાહેબ અન્ય સમાજના 10-10 વોટ લઈ આવીએ કે તાકાત ધરાવે, કારણ કે એના બધા વ્યવહારો એટલા છે. ગામડાની અંદર સિટીમાં એકાબીજા સુખ દુઃખની અંદર બધા સાથે હોય છે. તો એ તાકાત સાથે આ ભાજપને અમે તમે અત્યારે 100% એનો ઘમંડ અમે તોડશું. જુદા જુદા 4 ધર્મરથ કાઢવામાં આવ્યા છે. આપણો જે પાટડીથી ગઈકાલે નીકળો છે શક્તિધામથી, આ ધર્મરથ સુરેન્દ્રનગર લોકસભામાં ફરવાનો છે કે પછી આ રથ છે ને સમગ્ર ગુજરાતમાં 4 ઝોન પાડ્યા છે અમે. મેં લોકો ઝાલાવાનું અમે ગઈકાલે મહા શક્તિના આશીર્વાદ લઈને ધામાથી નીકળ્યા છીએ. તો આપણે સુરેન્દ્રનગર જિલ્લાની જે લોકસભાની જેટલી પણ સીટું છે, મેં લોકો સુરેન્દ્રનગર ત્યાંથી તમે ચાલુ થયા તો લખતર પાટડી સુરેન્દ્રનગર પછી તમે વઢવાણ પછી હળવદ ધાંગધ્રા આ બાજુ થાન જા છે, ચોટીલા જા છે, ચોટીલાથી મૂડી સાયલા રાણપુર ચુડા લીમડી અને બધે તે આટલે ટૂંકમાં જેટલી લોકસભા છે તો કવર કરી દે છે. અને બાકીના એરિયામાં જે તે જગ્યાએ 4 ઝોનમાં એના જે તે જગ્યાએ ભાવનગર હોય તો ભાવનગરવાળા મા ખોડાલના આશીર્વાદ લે છે, બનાસકાંઠા હોય તો મા બહુચરના અને અંબાજીના આશીર્વાદ લઈ અને બધે ત્યાં નીકળવાના છે. અને એની અંદર એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે કે બાજુ વિરુદ્ધમાં તમે વોટિંગ કરો.